હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએશન ગુજરાતીમાં આજે આપણે બનાવવાના છીએ બટેટાનું સૂકું શાક તો એકદમ નવી રીતે અલગ રીતે જ બનાવીશું અને ખૂબ જ ચટપટું બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરી તો સૌથી પહેલાં બટેટાને બાફી લેવાના છે તેની છાલ ઉતારીને આપણે તેના કટકા કરી લઈશું હવે આપણે અહીં મગફળી બે ટેબલ સ્પૂન જેટલી કે પછી અડધી વાટકીથી ઓછી મગફળી લઈ લેવાની છે તેને ખાણી દસ્તામાં કૂટી લેવાની છે તેને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું હવે મેં અહીં ચાર ટેબલ સ્પૂન જેટલો તેલ ગરમ કરી લીધો છે તેનામાં એક ટી સ્પૂન રાઈ અને જીરું એડ કરી દેવાનું છે રાઈ અને જીરું જેવા જ ફૂટે એટલે આપણે વઘારમાં હિંગ એડ કરવાની છે બટેટાનું શાક બનાવીએ છીએ તો હિંગ થોડી વધારે વાપરશો તો ડાયજેસ્ટ થવામાં મદદ થશે તો અહીં મેં વન ફોર્થ ટી સ્પૂનથી થોડી ઉપર હિંગ એડ કરી દીધી છે હવે આપણે અહીં એડ કરવાના છે લીમડાના પાન તો પાંચથી છ લીમડાના પાન એડ કરી દેસું ટેસ્ટ અને ફ્લેવર ખૂબ સારો એવો આવશે લીમડાના પાનથી ત્યારબાદ ચારથી પાંચ ટમેટાને ધોઈ નાના નાના એવા કટ કરી લીધા છે અને સાથે તીખા લીલા ત્રણ મરચાં એડ કરી દીધા છે હવે આપણે તેનામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે આ મીઠાને એકદમ સરસ રીતે ટમાટામાં મિક્સ કરી લેશું એટલે પકવવામાં વધારે વાર નહીં લાગે હવે આપણે વાટકીમાં એક મસાલો કરી લેશું તો અડધી ચમચી અહીં હળદરનો પાવડર અડધી ચમચી જેટલો સારો એવો ગરમ મસાલો લેવાનો છે બે ટી સ્પૂન ભરીને આપણે અહીં વાપરશું ધાણાનું પાવડર ધાણા જીરાનું પાવડર પણ સાથે લઈ શકો છો તમે અને એક ટી સ્પૂન આપણે લાલ મરચાંનો પાવડર લઈ લઈશું મેં અહીં તીખો લાલ મરચાંનો પાવડર વાપર્યો છે તમે કાશ્મીરી વાપરતા હો તો એ પણ તમે એડ કરી શકો છો તેનાથી શાકનો કલર ખૂબ જ સારું એવું આવશે હવે તમે અહીં જોઈ શકો છો કે ટમેટા જે છે એ ધીમે ધીમે સોફ્ટ થવા માંડ્યા છે તો ત્યાં સુધી આપણે અહીં આંબલીનો પલ્પ કાઢી લેવાનો છે તો દસેક મિનિટ પહેલાં મેં અહીં ખાટી જે આંબલી આવે તેને પાણીમાં પલાળી મૂકી હતી અને દસ મિનિટ પછી જ્યારે શાક વગાડીએ ત્યારે આ આંબલીનો બધો જ પલ્પ કાઢી લેવાનો છે અને તેના જે છોતરા હોય અંદર તેને આપણે કાઢીને બારે ફેંકી દેવાના છે અને આ ખાટું પાણી આપણે શાકમાં યુઝ કરીશું એટલે શાકમાં ખૂબ જ સરસ એવી ખટાસ આવી જશે અને શાક જે છે એકદમ સરસ એવું બહુ ચટપટું બનશે તો અહીં તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે મસાલા કાઢીને રાખ્યા હતા વાટકીમાં તેનામાં આપણે પાણી ઉમેરી દઈશું તો આવું કરવાથી મસાલા જે છે એકદમ સરસ રીતે એકબીજામાં મિક્સ થઈ જશે અને મસાલાને ચડતા વધારે વાર નહીં લાગે તો પાણી નાખીને આ મસાલાને થોડી વાર માટે રહેવા દેજો અથવા તો જ્યારે તમે મસાલા એડ કરવાના હો ત્યારે આ મિશ્રણ કરીને શાકમાં એડ કરી દેવાનો છે તો અહીં આપણે શાકમાં આ મસાલાનું મિશ્રણ પાણીવાળું એડ કરી દેસું અને મસાલાને એકદમ સરસ રીતે ટામેટામાં મિક્સ કરી લેશું એટલે મસાલા એકદમ સરસ એવા જલ્દી જ ચડી જશે તેને ચડતા બિલકુલ વાર નહીં લાગે અથવા તો તમે એમ જ ઉપરથી મસાલા એડ કરો તો એકથી બે મિનિટ માટે મસાલાને પકવી લેજો હવે વાટકીમાં જે થોડો એવો મસાલો બચ્યો તો એનામાં મેં પાણી એડ કરીને શાકમાં એડ કરી દીધું છે અને ફરી પાછું મિક્સ કરી લેશું હવે જે આપણે આંબલીનો પલ્પ કાઢીને રાખ્યો હતો એ આપણે આંબલીવાળું પાણી એડ કરી દેવાનું છે ખાટી આંબલીવાળું એટલે એકદમ સરસ એવું ચટપટું આ શાકનું ટેસ્ટ થઈ જશે તો આ શાકમાં તમને લીંબુ એડ કરવાની જરૂરત બિલકુલ નહીં પડે હવે આપણે બટેટા જે બાફીને રાખ્યા હતા તેને મેં કટ કરી લીધા છે તો નાના અથવા મોટા જેવા પણ તમને બટેટાના પીસ કરવા હોય તમે કરી શકો છો અથવા તો નાની નાની બટેટીઓ હોય તો એ પણ તમે આ શાકમાં એડ કરી શકો છો અને એકથી બે ઇન્ગ્રીડિયન્ટ આપણે પાછળથી ઉમેરીશું જેનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારું એવું આવશે તો અહીં મેં બટેટાને એડ કરી દીધું છે અને બટેટાને આપણે એકદમ સરસ રીતે વઘારમાં મિક્સ કરી લેવાના છે અને એકથી બે મિનિટ માટે તેને મિક્સ કરી લેવાના છે અને ચડવા દેવાના છે એટલે બટેટા જો ઠંડા પડી ગયા હોય તો શાક પાછું એવું સરસ ગરમ થઈ જાય અને આ શાકમાં જો તમને રસો કરવો હોય તો તમે પાણી એડ કરી શકો છો પણ આ જે શાક છે એ સૂકું એવું જ સારું લાગશે તેલ વધારે વાપરશો તો એકદમ સરસ એવું આ શાક બનશે હવે આ શાકમાં આપણે જે મગફળીના દાણાને કૂટીને રાખ્યા હતા એ એડ કરી દઈશું તો અહીં મેં કાચી જ મગફળી લીધી હતી શેકીને નથી લીધી ત્યારબાદ આપણે અહીં એક ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરી દેસું તો તલ પણ મેં શેકીને નથી લીધા કાચા જ લીધા છે તો આ બે ઇન્ગ્રીડિયન્ટ તમને કાચા જ યુઝ કરવાના છે તો ફ્રેન્ડ્સ આપણું શાક બનીને બિલકુલ રેડી છે ફક્ત ત્રણથી ચાર જ મિનિટ લાગે છે આ શાકને વઘારતા જો બટેટા બાફેલા હશે તો ઝટપટ બની જશે તો હવે આ શાકમાં આપણે ઉપરથી ધાણાભાજી એડ કરી દઈશું અને આ શાકને સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે મારો આજનો આ વિડીયો મને કમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પણ કારણસર જરાય પણ ગમે હોય તો પ્લીઝ ગાઈઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ નવી નવી રેસીપીઝ જોવા માટે આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ